વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી. આગળ લેક્ચરમાં નવો ટોપિક છે આપણો બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો, એમનો રોલ શું છે, એમનો ફાળો શું છે. ભણતા પહેલાં કેટલાક પિક્ચર્સ પ્રક્રિયા ટોપિકના વિડીયોના અંતે કદાચ બરાબર છે એક યુટ્યુબ વિડીયો પણ મૂકવાની કોશિશ કરીશ જો બનશે તો એ પણ તમે જોઈ શકશો અને બાયોગેસ પ્લાન્ટ શું છે એનો સરસ મજાનો આઈડિયા આપણે મેળવી શકશો. આપણી ચોપડીમાં સરસ મજાના બે કે ત્રણ વાતનો પ્રશ્ન આપેલો છે, બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો રોલ શું છે. અને અવારનવાર બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતા પ્રશ્નો પૈકીનો એક સરસ મજાનો પ્રશ્ન છે. પાઠમાંથી બે કે ત્રણ માર્કનો પ્રશ્ન છે, બહુ સિમ્પલ છે અને બહુ જ સરસ છે. આ એક લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટની મેં આકૃતિ દોરી રાખેલી છે. પરીક્ષામાં જો પૂછાય બાયોગેસ પ્લાન્ટ વિશે વિગતવાર સમજૂતી આપો, આકૃતિ સહિત સમજાવો, તો પણ તમારે આ જ આકૃતિ દોરવી. વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડની અંદર આપણે સમજૂતી આપેલી કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ છે બરાબર, અજારક શ્વસન કાર્બનિક દ્રવ્યનું અજારક શ્વસન કરતો હજમ ટાંકો જે છે એની અંદર જે પેલા ક્રિયાશીલ સ્લજ જ્યારે પહોંચે છે ત્યારે પેલા એનએરોબિક બેક્ટેરિયા શું કરે છે, સર એનએરોબિક બેક્ટેરિયા એનું ડાયજેશન કરે છે અને કેટલાક વાયુઓ ઉત્પન્ન કરે છે. આ વાયુઓના મિશ્રણને આપણે ગઈ વખત નામ આપેલું કે સાહેબ એને શું એને બાયોગેસ તરીકે ઓળખાય. અને બાયોગેસની ખાસિયત એ છે કે બાયોગેસ એ મુખ્યત્વે બીજું કંઈ નહીં પરંતુ શું છે, તો કે સાહેબ બાયોગેસ એ જ્વલનશીલ બરાબર છે. બાયોગેસ એ બીજું કંઈ નહીં પરંતુ મેં કહ્યું અહીં જ્વલનશીલ બળતણ છે. જ્વલનશીલ વાયુ છે એટલે એનો આપણે બળતણ તરીકે શું કરી શકીએ છીએ, તો સાહેબ એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ એટલે આપણા માટે બહુ ફાયદાકારક વસ્તુ કહેવાય. બાયોગેસ બીજું કંઈ નહીં બેટા, પણ આપણે એવું જરૂર કહી શકીએ કે સાહેબ બાયોગેસ એટલે બીજું કંઈ નહીં પરંતુ શું છે, તો સાહેબ વિવિધ પ્રકારના જે વાયુઓ છે એ વાયુઓનું શું લખ્યું બેટા, મેં તો સાહેબ વિવિધ પ્રકારના વાયુઓનું મિશ્રણ છે. કયા કયા વાયુઓ એની અંદર હોઈ શકે, તો સાહેબ CH4 એટલે કે મિથેન છે, પછી કાર્બન ડાયોક્સાઇડ છે, પછી H2S છે એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ છે, અને એ જ રીતે બીજા કેટલાક જે વાયુઓ છે એ જ રીતે બીજા કેટલાક જે વાયુઓ છે એટલે કે થોડાક પ્રમાણમાં હાઇડ્રોજન નાઇટ્રોજન અને અહીંયા મેં તમને સમજૂતી આપી કે થોડાક પ્રમાણમાં હાઇડ્રોજન હોય બરાબર છે, નાઇટ્રોજન જેવા વાયુઓ પણ થોડાક પ્રમાણમાં હોઈ શકે છે. પણ આ બધા જે વાયુઓનું મિશ્રણ છે જેમાં બધા પ્રકારના જે વાયુઓ આવેલા છે આ બધા વાયુઓમાં છે ને બેટા મિથેન એ મુખ્ય અને પ્રભાવી વાયુ છે બાયોગેસનો બરાબર છે. મિથેન શું કહેવાય, તો કે સાહેબ બાયોગેસનો મિથેન વાયુ બાયોગેસની અંદર મિથેન વાયુ એ પ્રભાવી બોલો અથવા તો મુખ્ય વાયુ છે એવું પણ કહી શકાય. કેમ બેટા એ પ્રભાવી છે કે અથવા તો મુખ્ય છે, કારણ કે મિથેન બળતણ તરીકે જ્વલનશીલ વાયુ કહેવાય અને બાયોગેસની અંદર એની માત્રા બરાબર આપણી ચોપડી નથી પણ તમારી સમજૂતી માટે નીટ માટે 60% એની માત્રા આવેલી હોય, જ્યારે બાકીના જે વાયુઓ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2S જેવા જે વાયુઓ છે એમની માત્રા લગભગ 30-40% જેટલી હોય. તો એક સરસ મજાની સમજૂતી મેં તમને હાલ જે તમારી ચોપડીમાં નથી એવી એક સરસ મજાની સમજૂતી આપી બરાબર છે કે વાયુઓનું જે મિશ્રણ એટલે જ એને બાયોગેસ કહેવાય. બાયો એટલે જૈવિક, જૈવિક સજીવો જૈવિક પ્રક્રિયા વડે જે વાયુ ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ, તો સાહેબ એને આપણે બાયોગેસ કહીએ. અને બાયોગેસની અંદર આવા જુદા જુદા પ્રકારના વાયુઓનું શું છે બેટા, તો સાહેબ વાયુઓનું મિશ્રણ છે. આ વાયુઓના મિશ્રણમાં ફરી યાદ રાખવાનું MCQ પૂછાય, કયા પ્રકારનું MCQ છે એને આપણે સમજવાનો એને પ્રયત્ન કરવાનો અને પછી આગળ જવું. તો સાહેબ આ બધા જે વાયુઓનું મિશ્રણ છે એમાં મિથેન વાયુ કેવો છે, સાહેબ મિથેન વાયુ પ્રભાવી વાયુ છે જેનું પ્રમાણ કુલ ગેસની અંદર 100% જે ગેસ છે એમાં 60% જેટલો વાયુ માત્ર અને માત્ર કયો હોય, તો સાહેબ મિથેન હોય અને બાકીના 30-40% પ્રમાણમાં શું આવેલું હોય, તો સાહેબ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુ આવેલા હોય, જ્યારે બહુ ઓછી માત્રામાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ પણ આવેલા હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સાહેબ સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોની જે પ્રવૃત્તિ છે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિને કારણે આપણને ઘણા બધા પ્રકારના શું, તો સાહેબ સૂક્ષ્મજીવોની જે પ્રવૃત્તિ છે જેમ કે વૃદ્ધિની પ્રક્રિયા છે, સૂક્ષ્મજીવો વૃદ્ધિ કરશે, ચયાપચયની પ્રક્રિયા કરશે, શ્વસન વગેરે વગેરે જેવી, તો આ બધી જે પ્રક્રિયાને અંતે આપણને અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. જે વાયુઓ આપણને પ્રાપ્ત થાય છે
એ વાયુઓ બર એનો આધાર કોના ઉપર રહેલો છે તો એનો આધાર પ્રાપ્ત થતા ફરી બોલે તો કે આપણને જે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે એ વાયુઓ એટલે કે એવું કહી શકાય કે જે અહીં વાયુઓનો જે પ્રાપ્ત થતા જે વાયુઓનો આધાર છે એ વાયુનો પ્રકાર જે છે એનો આધાર સૂક્ષ્મજીવો કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે અને તેમના દ્વારા વપરાતા બરોબર જે કાર્બનિક દ્રવ્યો છે પ્રાપ્ત થતા બર કયા પ્રકારના વાયુઓ આપણને પ્રાપ્ત થાય છે ટૂંકમાં વાયુઓના પ્રકારનો આધાર મોટે ભાગે આપણને બે બાબતો ઉપર રહેલો છે બે બાબતો કઈ છે તો કે સાહેબ કયા પ્રકારના સૂક્ષ્મ જીવો આ પ્રક્રિયામાં ભાગ લે છે અને કયા પ્રકારના ઓર્ગેનિક બરોબર કમ્પાઉન્ડ્સ કયા પ્રકારના જે કાર્બનિક દ્રવ્યો છે એ કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન થાય છે ચયાપચય થાય છે આ બે બાબતો ઉપર પ્રાપ્ત થતા વાયુઓના પ્રકારનો આધાર રહેલો છે બરાબર જે આપણે અગાઉથી પણ ભણતા આવ્યા છીએ જેમ કે ઉદાહરણ આપણે આપીએ તો શરૂઆતમાં એક સરસ મજાની સમજૂતી આપી કે ખાસ કરીને જ્યારે આઠણયુક્ત જે પ્રક્રિયાઓ છે જે સૂક્ષ્મજીવો વડે આઠણની જે પ્રક્રિયા થાય છે જેમ કે ખીરાની પ્રક્રિયા છે ખીરું મેળવવામાં આવે છે આઠણની પ્રક્રિયા વડે ચીઝ મેળવવામાં આવે તો આ બધી જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં તમે જોયું કે મુખ્ય વાયુ તમને કયો મળે છે તો સાહેબ CO2 મળે છે બરાબર ને મોટા મોટા કાણા પડી જવા બ્રેડની ઉપર કે પછી ચીઝમાં અને બીજું કઈ નહીં તો એ શું છે તો કે એમાં પ્રાપ્ત થતો વાયુ કયો છે તો CO2 છે કેમ બેટા તો કે ત્યાં કયા પ્રકારની પ્રક્રિયા થાય છે કાર્બનિક દ્રવ્ય કયું છે સૂક્ષ્મજીવો કયા છે એના ઉપર એનો આધાર રહે એટલે ત્યાં વધુ પ્રમાણમાં જ્યાં આઠણની પ્રક્રિયા કરવામાં આવે ત્યાં વધુ પ્રમાણમાં આપણને કયો વાયુ મળશે તો સાહેબ ત્યાં વધુ પ્રમાણમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે ઓકે પણ આમ છતાં બરાબર જે સેલ્યુલોઝયુક્ત ખોરાક છે અથવા સેલ્યુલોઝ ઘટક ઉપર ઉછેર પામતા જે બરાબર અજારક બેક્ટેરિયા છે એમાં મોટા પ્રમાણમાં કયો વાયુ હોય તો સેલ્યુલોઝયુક્ત જે ખોરાક છે અથવા સેલ્યુલોઝ બરાબર છે સેલ્યુલોઝ ઉપર ઉછેર પામતા જે બેક્ટેરિયા છે એ ઉછેર પામતા બેક્ટેરિયામાં બર મોટા પ્રમાણમાં કયો વાયુ ઉત્પન્ન થાય તો સાહેબ એમાં મોટા પ્રમાણમાં CH4 એટલે કોણ તો સાહેબ મિથેન વાયુ તો એમાં મિથેન વાયુ ઉત્પન્ન થાય છે આપણને એ ખબર છે કે સાહેબ સેલ્યુલોઝયુક્ત ખોરાક એ ખાસ કરીને ઢોરો દ્વારા વધારે ખવાય ઢોર ગાય ભેંસ જેવા જે પ્રાણીઓ છે એમનો મુખ્ય ખોરાક છે લીલો ઘાસચારો લીલો ઘાસચારો કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં શું હોય તો કે સૌથી વધુ પ્રમાણમાં એમાં સેલ્યુલોઝ આવેલો હોય ટૂંકમાં અહીં આપણે એવું કહી શકીએ કે સાહેબ સેલ્યુલોઝ ઘટક ઉપર ઉછેર પામતા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા મોટા જથ્થામાં કયો વાયુ ઉત્પન્ન કરે છે તો સાહેબ એ બેક્ટેરિયા મોટા જથ્થામાં CH4 વાયુ સાથે CO2 અને હાઇડ્રોજન સર્જે છે આવા બેક્ટેરિયા કે જેમને આપણે સંયુક્તપણે આવા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને આપણે સંયુક્તપણે શું કહીએ તો સાહેબ એમને મિથેનોજન્સ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર પડે ગઈ મિથેનો બેક્ટેરિયમ અને જે મુખ્ય બેક્ટેરિયા છે કયા છે તો સાહેબ મિથેનોજન્સ તરીકે ઓળખાતા બેક્ટેરિયા છે ખાસ કરીને મેં હમણાં તમને એવું કહ્યું કે લીલો ઘાસચારો ખાતા જે ગામડાઓ જે છે એમાં સૌથી વધારે બરાબર ઢોર ઉછેરવાની પ્રવૃત્તિ ત્યાંનો મુખ્ય વ્યવસાય છે બેટા પશુપાલન તો તમને ખબર પડી જાય કે સાહેબ ગ્રામ્ય વિસ્તારો જે છે તે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેતી પછી બીજો જો કોઈ મુખ્ય વ્યવસાય હોય તો એ પશુપાલન છે એટલે કે પશુપાલનની પ્રક્રિયા સાથે સંકળાયેલા જે લોકો છે વધુમાં વધુ ઢોર ઉછેરે છે આ ઢોર કે જેમનો મુખ્ય ખોરાક શું કહ્યો આપણે તો સાહેબ એમનો મુખ્ય ખોરાક લીલો ઘાસચારો છે અને આ ઘાસચારા કે જેની અંદર બરાબર લીલી વનસ્પતિઓ કે જે બધી કેવી હોય તો સાહેબ બધી સેલ્યુલોઝયુક્ત હોય એટલે કે જ્યારે ઢોર આવો ખોરાક ખાય છે ત્યારે એમના પાચન માર્ગની અંદર બરાબર છે જઠરની સાથે જોડાયેલો એક વધારાનો ભાગ આવેલો આ ખાલી ઢોરોમાં જ હોય બીજા કોઈ પ્રાણીઓમાં ના હોય આ ભાગને શું કહેવાય સાહેબ આને આમાશય તરીકે ઓળખવામાં આવે અહીંયાથી શું કરે તો ઢોર એને વારંવાર એને શું કરે તો સાહેબ એને ચાવવાની પ્રક્રિયા કરે આપણે એવું કહીએ છીએ કે ઢોર એને વાગોળે છે સેલ્યુલોઝનું પાચન કરવું બહુ ઇઝી નથી બેટા એને વધુમાં વધુ પચાવવું પડે એટલે એનું વધુને વધુ ચાવવાની પ્રક્રિયા કરવી પડે એટલે આમ આમાશય જેવો વિસ્તાર આવેલો હોય આ આમાશય જેવો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર છે ને બેટા આવા બહુ વિશિષ્ટ પ્રકારના કે જેને આપણે શું નામ આપ્યું છે તો જેને આપણે નામ આપ્યું મિથેનોજેન્સ બેક્ટેરિયા તો આ MCQ માટે અગત્યનો શબ્દ છે આમાશય શેમાં આવેલો હોય કયા પ્રકારના બેક્ટેરિયા હશે તો એ પણ આપણે જાણીએ છીએ આપણે ભણી રહ્યા છીએ 11મા ધોરણમાં
માં બેક્ટેરિયા ની સૃષ્ટિ બરોબર આર્કી બેક્ટેરિયા એક આર્કી બેક્ટેરિયા છે બીજા યુ બેક્ટેરિયા આર્કી બેક્ટેરિયા નો એક પ્રકાર તો મિથેનોજેન્સ બેક્ટેરિયા કે જે ખાસ કરીને ઢોર ના જે છાણ છે જે ગોબર છે એની અંદર આ પ્રકારના બેક્ટેરિયા વસતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે તેઓ શું કરે મતલબ તેઓ સેલ્યુલોઝ ને તોડે છે સેલ્યુલોઝ નું પાચન કરે છે અને આમ તેઓ શું કરે મતલબ તેઓ મિથેન વાયુ ઉત્પન્ન કરે છે ટૂંકમાં પશુપાલન અથવા તો પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ તેઓ શું કરે મતલબ મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને આમ મિથેન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને નાઇટ્રોજન જેવા વાયુઓનું મિશ્રણ ઉત્પન્ન કરે છે આ વાયુઓનું મિશ્રણ કે જેને હવે આપણે શું નામ આપીએ તો સાહેબ આ વાયુઓના મિશ્રણને હવે શું કહેવાય તો સાહેબ આને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં બેક્ટેરિયા વડે સજીવો વડે આખી પ્રક્રિયા થઈ છે અને પરિણામે બરફ ગેસ ઉત્પન્ન થયો છે માટે એને આપણે શું કહીએ તો સાહેબ શબ્દમાં જ અર્થ રહેલો છે બાયોગેસ કહેવાય વિદ્યાર્થી મિત્રો મેં પહેલા તમને સમજૂતી આપી કે કયા વાયુઓના પ્રકારનો આધાર કોના ઉપર રહે છે કયા પ્રકારના બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો ભાગ્યા છે કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન થાય છે કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યોનું ચયાપચય થાય તો તમને ખબર પડી ગઈ કે સાહેબ સેલ્યુલોઝને તોડશે એટલે મિથેન વાયુ અને બીજા અન્ય વાયુઓ ઉત્પન્ન થશે તો આ એક શરૂઆતની સમજૂતી હતી મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી બાજુની એક આકૃતિ આપણે જોઈએ તો મેં કહ્યું એ પ્રમાણે કે મેં લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ દોરેલો છે તમે જોશો આખું પ્લાન્ટનું સમજાવ્યું એટલે તમને ખ્યાલ આવશે તો સાહેબ અહીંયા જમીનના લેવલ ઉપર બરોબર આ શું છે તો સાહેબ હા આખું એક જમીનનું લેવલ છે જમીનના લેવલ ઉપર શું કર્યું છે તો કે સાહેબ આ રીતે તમને દેખાય છે કે સાહેબ લગભગ કેટલો તો સાહેબ આપણી ચોપડીમાં આપેલું છે 10-15 ફૂટ ઊંડો કોન્ક્રીટનો ટેન્ક બનાવવામાં આવે કેટલા મીટર કેટલા ફૂટ કહો બેટા આપણે 10-15 ફૂટ બરાબર છે 10-15 ફૂટ ઊંડો શું બનાવવાનો છે તો કે સાહેબ કોન્ક્રીટનો ટેન્ક બનાવવામાં આવે તો આ દેખાય છે તમને કોન્ક્રીટનો ટેન્ક બનાવેલો છે ચલો રેડી આ રીતે 10-15 ફૂટ ઊંડો કોન્ક્રીટનો ટેન્ક બનાવવામાં આવે અને પછી બરોબર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ આ જે કોન્ક્રીટનો ટેન્ક બનાવેલો છે અને એની અંદર બરસો ભરવામાં આવે તો સાહેબ એની અંદર જૈવિક કચરો ભરવામાં આવે જૈવિક કચરો બરોબર છે જૈવિક કચરો એટલે શું તો કે સાહેબ વનસ્પતિઓની પેદાશ બરોબર છે વનસ્પતિઓના સૂકા ભાગો લીલા ભાગો તમારે જે કહેવો કહી શકાય બટ એ જૈવિક કચરો છે પછી છાણનો કાદવ બરાબર ગાય ભેંસનું જે ગોબર છે છાણનો કાદવ એટલે ગોબર કહેવાય ગોબરમાંથી આપણને વાયુ મળે છે એટલે આ વાયુને આપણે જો બીજા શબ્દોમાં બોલવું હોય તો આને બરાબર ગ્રામ્ય વિસ્તારોમાં ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે તો છાણનો જે કાદવ જૈવિક કચરો બહારની બાજુએ આ કોન્ક્રીટ ટેન્કની બાજુમાં ફરી પાછું એક નાનો સરખો શું રાખેલો હોય તો સાહેબ ત્યાં નાનો સરખો છે ને બરાબર એક ફરી નાનો ટેન્ક બનાવેલો હોય અને આ ટેન્કની અંદર છાણ અને પાણીનું મિશ્રણ ભરવામાં આવે અને પછી અહીંયા છે ને રોટેટર પણ લગાડવામાં આવે શું લગાડવામાં આવે રોટેટર લગાડવામાં આવે આ રોટેટર શું કરે તો સાહેબ આ જે રોટેટર છે એ રોટેટર બસ તમે જ્યારે ભરો છો એને એટલે આપણે એને મિશ્રણ કરવું પડે તો આપણો હાથ ના બગડે એટલા માટે બહારની બાજુ આ રીતે હેન્ડલ રાખેલું હોય અને આ જે હેન્ડલ છે એ હેન્ડલને આપણે શું કરવાનું ફરતું રાખવાનું એ ફરશે એટલે અંદર છાણ અથવા તો ગોબર જે છે એનું અને પાણીનું યોગ્ય મિશ્રણ થઈ જશે અને પછી અહીંયા એક બરોબર પ્લેટ રાખેલી હોય દરવાજો રાખેલો હોય નાની સરખી બારી હોય જ્યારે અહીંયા યોગ્ય રીતે મિશ્રિત થઈ જાય હલાવ્યા પછી તો આપણે આ બારીને ખોલી દઈએ આ બારી ખુલશે એટલે તરત જ શું થશે તો સાહેબ તરત જ જે છાણ પાણીનું જે મિશ્રણ છે જે કાદવ છે બરાબર જે ગોબર છે મિશ્રણ થયેલું છે એ પેલા ઊંડા ખાડામાં આવી જશે ઊંડા ખાડામાં આવી જશે એટલે હવે હમણાં જ મેં તમને કહ્યું કે છાણની અંદર બરાબર આમાશયમાં બેક્ટેરિયા છે મિથેનોજન્સ એટલે જ્યારે આવા ઢોર શું કરે છે તો કે સાહેબ મળત્યાગની પ્રક્રિયા કરે એટલે મળત્યાગ એટલે છાણના બરોબર ગાય ભેંસના છાણ મળને શું કહેવાય તો સાહેબ છાણ અથવા ગોબર કે જેની અંદર પણ છે ને બેટા પુષ્કળ માત્રામાં શું આવેલા હોય તો કે સાહેબ પુષ્કળ માત્રામાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હોય ચલો હવે તમને ખબર પડી ગઈ ક્યાંથી આવ્યા પહેલા આપણે એ સમજવાનું હતું કે બેક્ટેરિયા ક્યાંથી આવ્યા છે તો બેટા સરસ મજાની એક સમજૂતી તમને ખબર પડી ગઈ કે મિથેનોજેન્સ બેક્ટેરિયા કે જે પેલા છાણ અથવા ગોબરમાં રહેલા છે એટલે પુષ્કળ માત્રામાં અહીંયા શું છે તો કે સાહેબ પુષ્કળ માત્રા
માત્રામાં એવું ગોબર છે, એવું છાણ છે, એવું મિશ્રણ છે કે જેમાં પુષ્કળ માત્રામાં આ બેક્ટેરિયા છે. હવે આવું બેક્ટેરિયા વાળું મિશ્રણ ક્યાં આવી ગયું? તો સર 10-15 ફૂટ ઊંડા કોન્ક્રીટમાં આવી ગયું. રેડી, આ કોન્ક્રીટમાં જેવું આવશે અને આ જે આખો ખાડો છે ને બેટા બહુ એરટાઈટ કરેલો હોય. કેવો હોય? એરટાઈટ કરેલો હોય. અને ખાડાની ઉપરના ભાગે આ રીતે છે ને તરતું ઢાંકણું રાખેલું હોય. આપણી ચોપડી માટે એક શબ્દ છે અને આચ્છાદન પણ કહેવાય. આને નામ આપીશું તરતું આચ્છાદન રાખેલું. તરતું આચ્છાદન એટલે શું? તો કે જેવું બેક્ટેરિયા અંદર કઈ ક્રિયા કરે છે તો આપણને એ પણ ખબર છે કે આખો એરટાઈટ ખાડો છે. એરટાઈટ ખાડો છે જ્યાં હવા જઈ શકતી નથી, એટલે અંદર બેક્ટેરિયા કઈ ક્રિયા કરવાના છે? તો કે સાહેબ અજારક શોષણ કરશે. આ બહુ અગત્યનો શબ્દ છે. વારે ઘડીએ નીટમાં આવો પ્રશ્ન પૂછાય કે જારક કરે કે અજારક કરે, તો આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ બેટા કે ત્યાં કયું શ્વસન કરશે. તો સાહેબ ત્યાં અજારક શ્વસન કરશે. અજારક શ્વસન એક વખત થઈ જાય બસ એટલે અંદર હવે વાયુ ઉત્પન્ન થવા માંડશે. અંદર શું ઉત્પન્ન થશે? તો સાહેબ અંદર વાયુ ઉત્પન્ન થશે. કયો વાયુ? તો સાહેબ મિથેન વાયુ. મિથેન વાયુ ઉત્પન્ન થશે એટલે સ્વાભાવિક છે કે આ જે તરતું ઢાંકણું છે એ ધીમે ધીમે ઉપર આવશે. એ ઉપર આવશે એટલે એની સાથે બરોબર છે એક ગેસને બહાર લઈ જવા માટેની વાયુની વાયુને બહાર લઈ જવા માટેની નળી રાખેલી હોય. એટલે શું થાય? તો કે સાહેબ જેવું ઢાંકણું ઉંચકાય, તરતું આચ્છાદન ઉંચકાય, એટલે પેલો ગેસ હોલ્ડર અથવા વાલ જે છે એ ખુલે અને આમ વાયુ એ વાયુ નળીનો એક છેડો અહીંયા આની સાથે જોડેલો છે ઢાંકણા સાથે અને નળીનો બીજો છેડો જે નજીકમાં જે આપણા મકાન છે જે ઘર છે ત્યાં એને કિચનમાં લઈ જવામાં આવે. ત્યાં એને કિચનમાં લઈ જવામાં આવે અને પછી ત્યાં આ વાયુની મદદથી મેં પહેલાં જ કહ્યું છે કે તે જ્વલનશીલ વાયુ છે. એનો બળતણ તરીકે આપણે ઊર્જાના સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને આમ આપણે એનો કિચનની અંદર ખોરાકની જે ખાદ્ય સામગ્રી જે આપણે બનાવવાની છે એ બળતણનો આપણે ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે તો કે સાહેબ જે સ્લજ છે બરાબર છે જેમાંથી વાયુ પેદા થઈ ગયો છે અને હવે જે નકામું જે કાગળ છે છાણનું જે નકામો ભાગ છે એને પણ બહાર લઈ જવા માટેની ફરી પાછી વ્યવસ્થા હોય. નજીકમાં બીજો એક ખાડો કરેલો હોય, નજીકમાં ફરી પાછો નવો ટેન્ક બનાવેલો હોય. આ ટેન્કમાં આવું સ્લજ જે છે કે જેમાંથી આપણને વાયુ પ્રાપ્ત થયો છે અને હવે એ આપણા માટે નકામું બની ગયું છે, મતલબ હવે એમાંથી આપણને વાયુ નથી મળવાનો, તો એને બીજા ટેન્કમાં લઈ જવાની વ્યવસ્થા હોય અને પછી ત્યાંથી આ ટેન્કમાંથી આનો પાછો ઉપયોગ બહુ અગત્યનો બેટા આનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે. આપણા જે નજીકના ખેતરની અંદર આપણે આ પ્લાન્ટ પણ ખેતરના ખૂણામાં ક્યાંક બનાવેલો હોય તો જે ખેતરની અંદર જ્યારે આપણે ખેતી કરીએ ત્યારે આ જે નકામું જે સ્લજ છે એનો આપણે શું કરીએ તો સાહેબ ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો કે કેટલું અગત્યનું છે અને કેટલી સરસ મજાની પ્રક્રિયા છે બાયોગેસ પ્લાન્ટ શું છે. મેં તમને સરસ મજાનો ટોપિક સમજાવ્યો. બાયોગેસ પ્લાન્ટ કે જે ગ્રામ્ય વિસ્તારોની અંદર સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પ્લાન્ટ છે. લગભગ એવું કહેવાય કે બાયોગેસ પ્લાન્ટ જો ખેતરમાં લગાડેલો હોય તો તમને ફ્રીમાં ઉર્જા મળે છે. એક તો તમે એને સેવામાં વાપરી શકો છો. તો સાહેબ એક તો આપણે એને ઉર્જાના સ્ત્રોત તરીકે એટલે આપણા કિચનમાં એને આપણે ગેસ તરીકે બળતણ તરીકે ઉપયોગ લઈ શકીએ અને વધારાની જે ઉર્જા છે એને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણા ગુજરાતની અંદર બરોબર એશિયાનો મોટામાં મોટો બાયોગેસ પ્લાન્ટ મહેસાણાની નજીક મેથાણ કરીને ગામ છે ત્યાં એશિયાનો મોટામાં મોટો બાયોગેસ પ્લાન્ટ આવેલો છે. ક્યારેક તમને સમય મળે તો તમે એની વિઝિટ કરી શકો છો અને ઘણા બધા ગામડાઓમાં આ બાયોગેસ પ્લાન્ટ સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અથવા તો બહુ નાનું કોસ્ટિંગ પર તમને પડે એ રીતે લગાડવામાં આવે છે. તો આ ફ્રીમાં પ્રાપ્ત થતી આપણને ઉર્જા છે એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો બરાબર એક સરસ મજાની મેં તમને બાયોગેસ પ્લાન્ટ શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી અને નવી નવી ટેકનોલોજી બરાબર એમાં બાયોગેસ પ્લાન્ટમાં પણ સુધારા વધારા કરી અને નવી નવી ટેકનોલોજીઓ પણ વિકસાવવામાં આવે છે અને આ પ્રક્રિયા સાથે કામ કરતી ભારત સરકારની એ સંસ્થા બરાબર વારે ઘડી એમસીક્યુમાં પૂછાય છે IARI ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજી એક સંસ્થા છે KVIC. KVIC એટલે ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન બરાબર છે. તો આ જે સંસ્થાઓ છે આ સંસ્થાઓ અવારનવાર બરાબર શું કરે છે તો રિસર્ચ કરે છે, અવારનવાર સંશોધન કરે છે ટેકનો
લોજી બાયોગેસ ની નવી નવી ટેકનોલોજીઓ વિકસાવવાનો પણ એમના દ્વારા સતત પ્રયત્ન થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક મેં સરસ મજાની તમને બાયોગેસ પ્લાન્ટ શું છે એની સમજૂતી આપી. તો આઈ હોપ કે તમે આ લેક્ચરને જુઓ અને તૈયાર કરી નાખો. અહીંયા નહીં તૈયાર થઈ જશે, તમે એને તમારા શબ્દોમાં લખો એટલે તમને પૂરા માર્ક મળે અને આકૃતિ દોરો. આઈ હોપ કે આટલું લેક્ચર તમને ગમ્યું હશે. ઓકે, ગુડ બાય.